શહેરના આસ્ટ્રેલિયા પો ખાતેથી મુસાફરી કરો છો તો પીવાની પાણીની બોટલો જે છે તે સાથે રાખજો, નહીતર ખરીદવાનો વારો આવશે. એવું એટલે કહી રહ્યો છું કે અહીંયા જે પરબો છે તે બંધ હાલતમાં જોવા મળી છે. સેન્ટ્રલ ડેપો ખાતે લોકો અહીંયા જે છે તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુસાફરી કરતા હોય છે. મિત્રો, પીવાના પાણીની બોટલો જાતે ખરીદવી પડે તેવા તેવી પરિસ્થિતિ છે, કારણ કે જે અહીંયા પરબો મૂકવામાં આવી છે તે બંધ છે, ઘણા સમયથી બંધ હોય તેવી માહિતી સામે આવી છે. પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી મુસાફરો એક આશા રાખ્યા છે. બહુ તકલીફ છે મેડમ સાહેબ, કે અહીંયા વચ્ચે બી અમે આવ્યા હતા ને તો અહીંયા પાણી જ નહોતું, પેલી બાજુ બી પાણી નહીં, ટોયલેટમાં પાણી નહીં, એટલે પીવા જવાનું ક્યાં. આ લોકોને બધા બોટલો રાખી છે તો પછી કોઈના જોડે પૈસા ના હોય તો બોટલ કેવી રીતે લે? અંદર દુકાનની તો બોટલો મળે, બોટલો જ છે ને પણ બધી જગ્યાએ. અમને આ સુવિધા કરવી જોઈએ ને, કોઈની પરિસ્થિતિ સમજવી જોઈએ કે અહીંયા પાણી મૂકીએ. હા સાહેબ, 15-20 દિવસ ત્યાં ઘણી તકલીફ છે અને મારું ભાયલી ગામ છે. હું મહિનામાં 10-15 દિવસ અહીંયા અપડાઉન કરું છું અમદાવાદ ટુ ભાયલી, અને પ્રોબ્લેમ છે જ. જો આનું કંઈ નિર્ણય આવે તો સારું, આનું વહેલી તકે નિરાકરણ. હા, સારું, એકદમ સારું રહેશે વહેલું થાય તો. ઘણી તકલીફ છે, નાના લોકોને પણ અત્યારે 20 રૂપિયાની બોટલ લઈને પાણી પીવું પડે છે. તો આ જેમ બને તેમ વહેલી આની સમસ્યા દૂર થાય. બીજી કઈ જગ્યાએ આ સિવાય બીજી ક્યાંય ખ્યાલ નથી, પણ છે જ નહીં, બધા અહીંનો જ ઉપયોગ કરતા હતા અત્યાર સુધી. અને એ બી આ છેલ્લા કેટલા દિવસ, 15-20 દિવસથી આ તકલીફ છે. આ બરોડા સેન્ટ્રલ ડેપો છે, જે મેઇન ડેપો કહેવાય. આજે છેલ્લા 15-20 દિવસથી પાણી છે નહીં, પાણી આવતું નથી. પહેલાં ઠંડા પાણી આવતા હતા, અત્યારે તો બિલકુલ ઠંડુ બી નથી આવતું, ગરમ બી નથી આવતું. તો પબ્લિક અત્યારે જે બહારથી પબ્લિક જે મુસાફરી કરે છે તો એમને પાણી પીવા ક્યાંય જાય? જેની પાસે પૈસા છે એ બોટલ ખરીદે છે, જેની પાસે નથી એ શું કરશે? એના માટે આ લોકોએ વહીવટ તંત્ર એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ. આટલો મોટો ડેપો છે તો એના માટે શું એ લોકો વિચાર કરે? કેટલા સમયથી બંધ હાલતમાં? છેલ્લા 15-20 દિવસથી છે. કેટલી તકલીફ થઈ રહી છે? તકલીફ તો અત્યારે બહુ તકલીફ થઈ રહી છે. પબ્લિક અત્યારે ઉનાળા જેવું છે, અત્યારે ભાદરવે પૂનમ છે, બરાબર છે, તો અત્યારે પાણીની જરૂર પડે છે, બરાબર. તો એના માટે વહીવટીતંત્રે કંઈક કરવું જોઈએ. સરેશભાઈ શાહ, હું અહીંયા બરોડા જ રહું છું, વાઘોડિયા રોડ. પાણીની સુવિધા નથી મળતી. કેટલી તકલીફ થાય? અમે પાણી પીવા જવા હતા, મેં આગળ અભી જઈએ તો ફરી પાણી ક્યાં પીવું? ક્યાંથી આવો છો તમે? અહીં કચ્છ આણંદ. આણંદથી? પાણી કોઈ અહીં જગ્યાએ વ્યવસ્થા નથી? નથી. પીવું તો બોટલ લેવી પડે. હા, અચ્છા, શું કહેશો? પાણી વહેલું ચાલુ થાય એના માટે? હા, પાણી જલ્દીથી જલ્દી ચાલુ કરે એવી અમારી અપીલ છે. કેટલી રાહત થાય જો પાણી ચાલુ થાય? પાણી થઈ જાય તો બધાને સારું લાગે.